જય માતાજી. હવે આ રૂપાલાભાઈને મારો મેસેજ છે કે રૂપાલાભાઈ, ભલે તમારી સત્તા હોય, હવે તો આપ બહુ બધું આ અમને દેખાડો છો. કાલે જે બનાવ બન્યા મહિપાલભાઈ સાથે અને રાજશેખરભાઈ સાથે, કે જે પાઘડીનું અપમાન કર્યું છે, કાલે જે જામનગરનું બનાવ બન્યો છે કે અમારા બહેનોને ઓલા આતંકવાદીઓની જેમ વર્તન કરો છો, તો એક રૂપાલાભાઈ સેજે જો આપને એવું હોય ને કે ભાઈ બેનું દીકરીનું માન સેજ પણ હોય ને, તો આ બધું આપનું મૂકો. પોલીસનો દબાવ અમને સેજે દેખાડતા નહીં. આજે અમે દબાવવાના નથી, કાલે પણ દબાવવાના નથી. અને આ અમે ક્ષત્રિય છીએ. તમે કોની હડફેટે ચડ્યા છો ને એ આપણે કદાચ હજી ખ્યાલ નથી આવતો રૂપાલાભાઈ, કે તમે કોની હડફેટે ચડ્યા છો. અને હજી એવું જ લાગે છે તમને કે મારી જીત થશે. કદાચ તમારે મનથી તો તમારી જીત નથી જ રૂપાલાભાઈ. આ તમે છે ને તમારો પાવર દેખાડી રહ્યા છો, તમારા સત્તાનો પાવર છે, તમારા ખુદનો નથી પાવર. એટલું યાદ રાખજો, સત્તા તમારી પાસે 5 વર્ષ જ હવે રહેશે, પછી તમે એકલા જ છો ભાઈ. એટલે સત્તાનો પાવર ન દેખાડો, પોલીસનો દબાવ અમને ન દેખાડો. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એની મજબૂરી છે, અમને ખ્યાલ છે કે આજે એની ડ્યુટી છે. ક્યાંક ને ક્યાંક એ લોકો ઉપર પણ એક ઓલું બહુ કરવામાં આવે છે. તો આજ પછી મારા ભાઈઓ કે મારી બહેનોનું હવે અપમાન ન થવું જોઈએ, નકર પછી જોવા જેવી થશે.